અને હવે નજર ટોપ 9 રિજનલ ન્યૂઝ પર. ખંભાતના મિતલી ગામે પાક નુકસાનીની રાહત પેકેજમાં કૌભાંડમાં ખુલાસો થયો છે. ખેડૂતોને આપવાના નાણાં તાલુકા પંચાયતના બે કર્મચારીઓ ખાઈ જતા હોવાનું કાવતરું સામે આવ્યું છે. તો ખેડૂતોના નામે બોગસ ફોર્મ ભરીને કર્મચારી ચેકમાં પોતાના સંબંધીઓના એકાઉન્ટ નંબર નાખી દીધા હતા અને આ રીતે 24 જેટલા બોગસ ફોર્મ ભરીને 2 લાખથી વધારે રકમ કર્મચારીઓએ પોતાના ખિસ્સામાં સેવી લીધી હતી. કૌભાંડ સામે આવતા 3 કર્મચારીઓને હોદ્દા પરથી દૂર કરીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મગફળી કૌભાંડને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પુરવઠા વિભાગના ગોડાઉન મેનેજર ફરિયાદી બન્યા છે અને પોલીસે અજાણ્યા 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ખરીદ કેન્દ્રના સીસીટીવીના ડીવીઆર પણ કબજે કર્યા છે. અધિકારીઓ ફૂટેજની ચકાસણી કરતા બહાર આવ્યું છે કે 5 શખ્સો રાત્રિના સમયે મગફળી સાથે ચેડા કરતા જોવા મળ્યા છે. આ તરફ જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો. યાર્ડમાં અવ્યવસ્થાને લઈને નારાજ થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ દાવો કર્યો કે યાર્ડમાં 23,000 ગોણીઓનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે પોતાની મગફળી ખુલ્લામાં રાખવી પડે છે. અત્યાર સુધીમાં 1700 ગોણીઓ ગોડાઉનમાંથી રિજેક્ટ થઈને પરત આવી છે. ગોણીઓ ખુલ્લામાં રાખવાને કારણે તેની મગફળી બગડી ગઈ છે. મહીસાગરમાં કડાણાની ડાબા કાંઠાની કેનાલ તૂટતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. માળિયા પાવાપુર ગામ નજીકથી પસાર થતી ડાબા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું હતું. 1 મહિના અગાઉ પણ આ જ કેનાલમાં ગાબડું પડ્યું હતું અને હવે ફરીથી કેનાલમાં ભંગાણ થતાં આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોએ પરસેવો રેડીને ઉભા કરેલા ઘઉં, ચણા અને મકાઈ જેવા પાક પર પાણી ફરી વળ્યું છે. 1 જ મહિનામાં બીજીવાર કેનાલ તૂટતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છાશવારે પડતા નર્મદા કેનાલમાં ગાબડાનો મુદ્દો હવે વિધાનસભામાં ગુંજશે. વાવના ધારાસભ્ય ગિની ઠાકોરે પાટણ સ્થિત નર્મદા નિગમની ઓફિસની ઉચિતની મુલાકાત લીધી અને નર્મદા કેનાલના નેટવર્ક વિશે પણ માહિતી મેળવી, સાથે કેનાલમાં કેટલા ગાબડા છે અને તેના પુરાણ વિશે શું કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી પણ રૂબરૂ થયા. અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ ગિની ઠાકોરે હુંકાર ભર્યો કે નર્મદા કેનાલમાં પડી રહેલા ગાબડાથી ખેડૂતો પરેશાન છે અને તેઓ ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે. રાજકોટમાં પત્રકારોને 50,000 ચેક આપ્યા બાદ કલેક્ટર બચાવમાં ઉતરી આવ્યા છે. રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને દાવો કર્યો છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી લોકભાગીદારીથી કરવાની હતી. સરકારી ગ્રાન્ટમાંથી રૂપિયા નથી લેવામાં આવ્યા અને 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી થયો. તેમણે કહ્યું કે 26 જાન્યુઆરીને લઈને અખબારોમાં જાહેર ખબર આપવામાં આવી હતી અને આ જાહેર ખબરને લઈને જ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટ કવરકાંડને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સમગ્ર ઘટનાની નિંદા કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે સરકારી વાહવાહી માટે ચેકથી લાંચ આપવાની આ પ્રથમ ઘટના છે કે જે દર્શાવે છે કે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. તો ભાજપ નેતા જીતુ વાઘાણીએ કહ્યું કે આ વાત મીડિયા થકી જાણવા મળી અને ચીફ સેક્રેટરીએ આ અંગે તપાસની વાત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ સાથે અમદાવાદની રાવ ટ્રાવેલ એજન્સીએ છેતરપિંડી આચરી. દિલ્હીના 10 પ્રવાસી પાસેથી 1,030 રૂપિયાની ટિકિટના 1,250 રૂપિયા પડાવી લીધા. 1 પ્રવાસી દીઠ 230 રૂપિયા મળીને કુલ 2,300 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટિકિટનું સ્કેનિંગ કરતાં વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. આ ઠગાઈ મામલે રાવ ટ્રાવેલ એજન્સી સામે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુરના લાડુલ ગામમાં કૂવામાં પડતા 2 કિશોરના મૃત્યુ થયા છે. જર્જરિત કૂવાનો સ્લેબ પડતા 3 કિશોર કૂવામાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિકોએ ઘટના અંગે પોલીસ અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી, જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.